નમસ્કાર મિત્રો બાગાયતી ખેડૂતો માટે સાઠથી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે તો તેની છેલ્લી તારીખ છે એકત્રીસ જુલાઈ સુધીમાં તમે આનો લાભ લઈ શકો છો જો તમે આનો લાભ લેવા માગતા હોય તો એકત્રીસ જુલાઈ સુધી તમે ફોર્મ ભરી શકો છો તો ચાલો વિડીયોને ચાલુ કરીએ અને તેની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ કે તમારે કયા ડોક્યુમેન્ટ જોઈશે કયા પ્રકારની યોજના છે અને કઈ જગ્યાએ તમારે આની ઓનલાઈન કરાવવી તો ચાલો વિડીયોને ચાલુ કરીએ અને તેની તમામ માહિતી આપણે મેળવીએ તો કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે તો કે એક અતિ ધનિષ્ઠ ખેતથી વાવેલ ફળ પાકો જેવા કે આંબા જામફળ દાયડમ લીંબુ અનાનસ ટિશ્યુ કેલ ટિશ્યુ ત્યારબાદ જૂના બગીચાનું નવીનકરણ નવસૂજન કિલોપી મેનેજમેન્ટ સાથે ત્યારબાદ ટિશ્યુ કલર ખારેકની ખેતીમાં સહાય છે પાવર નેપસેક સ્પેયર મેન્યુઅલ ફૂડ ઓપરેટરમાં સહાય છે બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસિંગ મેનેજમેન્ટ અંતર્ગત પેકિંગ મટીરિયલમાં સહાય છે ત્યારબાદ અન્ય વિવિધ ફળોની ખેતીમાં સહાય છે અન્ય સુગંધિત પાકોના વાવેતરમાં છે ઔષધિ સોડ પ્લાસ્ટિક આવરણ મલિશિંગ દાંડી ફૂલ ટેક માઉન્ટેડ ઓપરેટર સ્પેયર છે આ બધી ઘણી પ્રકારની સાઠ જેટલી યોજનાઓ આમાં સામેલ છે તો કોલ્ડ સેઇન મેનેજમેન્ટ અને હવાઈ માર્ગે બાગાયતી પેદેશોના નિકાસ માટેના નૂરમા સહાય આવી વિવિધ સહાયોનો લાભ ખેડૂતોને મળવા પાત્ર રહેશે તેમ નાયબ બાગાયત નિયામક શ્રી રાજકોટની યાદીમાં જણાવ્યું છે સહાય યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું ત્યાર પછી તમારે બાગાયતી યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું છે તો એક તો ખેડૂત ગુજરાત રાજ્યના અરજદાર હોવા જરૂરી છે ત્યારબાદ જો જે પણ ખેડૂત અરજી કરે તે ખેડૂત હોય તો જ અરજી કરી શકશે ત્યાર પછી ખેડૂત ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે ત્યારબાદ બાગાયતી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ તમારે શું જોશે તો એક અરજદાર ખેડૂતની હાથબાર આઠ અને જમીન નકલ જોઈશે આધાર કાર્ડ આધાર કાર્ડ જોશે ત્યાર પછી બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ જોઈશે જો અરજદાર એસસી જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ જોઈશે જો અરજદાર એસટી જ્ઞાતિનો હોય તો તેનું જાતિનું સર્ટિફિકેટ જોશે ત્યાર પછી ખેતીના બાર અને આઠ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સહમતી પત્રક પણ જોશે ત્યારબાદ અરજદાર ખેડૂત જો સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો લાગુ પડતી હોય તો જ અને ત્યારબાદ અરજદાર ખેડૂત જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની પણ માહિતી જોશે અને જો અરજદાર લાભાર્થી જો ટ્રાયબલ વિસ્તારના હોય તો તે વન અધિકારી પત્રની નકલ હોય તો ત્યારબાદ અરજદારના રેશન કાર્ડની નકલ જોઈશે ત્યાર પછી અરજદાર ખેડૂતનો મોબાઈલ નંબર જોશે અને જો અરજદાર ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવાનું અંગેનું સર્ટિફિકેટ પણ આમાં જરૂરી છે ત્યાર પછી બાગાયત સબસિડી યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા મિત્રો કે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ પર અરજી ઓનલાઈન કરવાની રહેશે ત્યાર પછી ખેડૂત આ યોજનાની ઓનલાઈન અરજી ઘરે બેઠા મોબાઈલ કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો તો તથા તમારા ગામની ગ્રામ પંચાયત ખાતેથી વીસીએ પંચાયત ઓપરેટર પાસે તથા સીએસસી સેન્ટર દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે તો તમામની અરજી કરવાની તારીખ છે બાર હાથ બે હજાર બાવીસથી એકત્રીસ હાથ બે હજાર બાવીસ સુધીમાં ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે મિત્રો થેન્ક યુ ધન્યવાદ